બધા ટોણા મારે છે, કોઈને ચિંતા નથી મારી, જ્યારે હોય બસ સંભળાવવા માટે તૈયાર હોય છે. આ નૂર, તે નૂર, ફલાણો નૂર, જે તે, કોઈને મારી ચિંતા નથી, કોઈને પણ નહીં. દીદી તમે ભી કહી દો, આખી રાત જોબ કરીને આવો, કોઈએ પણ મને પૂછ્યું કે તે ખાધું કે નહીં? કેમ કે બધા તો ટોણા મારીને પેટ ભરે છે ને. તમારા સાસુ મોટા છે અને માહી તમારી બેસ્ટ ફ્રેન્ડ છે, એટલે જ તમે એ લોકોની સામે મારી સાઈડ નથી લેતા ને. ખબર છે દીદી, જ્યારે મસૂરીથી મુંબઈ આવી રહી હતી ને, એવું વિચાર્યું હતું કે મને કેટલી આઝાદી મળશે, મારું સપનું જીવી શકીશ, પણ એવું કઈ નથી થઈ રહ્યું અહીંયા. બસ 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 બસ, ચૂપ થઈ જા પ્લીઝ. મને તારા પર પોતાના કરતા વધારે વિશ્વાસ છે, પણ તું મારી નાનકડી કોહિનૂર છે ને, બહુ કિંમતી છે તું, એટલે તારી ચિંતા થયા કરે. નૂર, મને બસ તારી નવી જોબ ને લઈને થોડી. દીદી હું એક રેડિયો સ્ટેશન માં કામ કરું છું, કઈ ડ્રગ્સ વેચવા થોડી જઉં છું. બધા કેમ મારી જોબ ની પાછળ પડ્યા છો? ઉપરથી પેલા ડફોર્ડ ને લીધે ઓફિસ માં બધું જ ખરાબ થાય છે. મારે કોઈની જોડે વાત નથી કરી, કોની જોડે નહીં. એ ડફોર્ડ જેવાને તો જોઈ લઈશ હું તને. મારે એકવાર નૂરની ઓફિસ જઈને જોવું જોઈએ બધું ઠીક છે કે નહીં, ત્યાં કોઈ આને હેરાન તો નથી કરતું. યાલા, હજુ સુધી કઈ સૂજી નથી રહ્યું મને. બહુ કહેતી હતી કે હું બધું ઠીક કરી દઈશ, પણ કરીશ શું? કેવી રીતે મોં બતાવું બધાને? આપ સોયા મેમ, મારી સાથે ચાલો ને, મારે કંઈક બતાવવું છે. હવે શું થયું? આપ પ્લીઝ તમે ચાલો. મિથિલેશજી, સોયા મેમથી તમારે વાત કરવું સારું રહેશે, તમે સૌથી મોટા છો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ અજી. સોયા બેટા, હાલો. આ 5 લાખનો ચેક કેમ? એમાં શું છે કે અમે લોકો નિર્ણય લીધો છે કે કંપનીનો કરજો ઉતારવા માટે તમારી અને આદિત્યજીની મદદ કરીશું જી, તો આ 5 લાખનું મારું કોન્ટ્રીબ્યુશન છે જી. એ મેં છે ને પીપીએફમાંથી નીકાળ્યા છે જી. ના મિથિલેશજી, હું એક્સેપ્ટ ના. ના ના, જો જો ના ના પાડતા, અમારું પણ કંઈક કોન્ટ્રીબ્યુશન આવવું જોઈએ ને જી. અને મેમ આ 5 લાખ મારું કોન્ટ્રીબ્યુશન. અને મેમ આ મારા તરફથી કોન્ટ્રીબ્યુશન. અમારી તરફથી 5,000. તમે અમને બધાને ફેમિલી કહ્યું હતું, તો અમારી પણ થોડી તો જવાબદારી બને છે ને. આ બધા જ એમ્પ્લોયીસ એટલા સરસ છે, આઈ થિંક મારે એમને કહી દેવું જોઈએ કે મેં પૈસાની વ્યવસ્થા કરી દીધી છે. એક્સક્યુઝ મી. હું પણ તમને લોકોને કંઈક કહેવા માંગુ છું. મને તમારો લગ્ન વાળો પ્લાન મંજૂર છે. આપણે જુઠ્ઠું બોલીને આ કોન્ટ્રાક્ટ લઈશું, પણ આ કંપનીને ડૂબવા નહીં દઈએ. સોયા, આઈ એમ સો હેપી. ફાઇનલી તે કરેક્ટ ડિસિઝન લીધું. આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ આદિ. ધન્યવાદ.
તું તો જીનિયસ છે જ, પણ તારા પ્લાન્સ અને આઈડિયાઝ પણ જીનિયસ હોય છે યાર. સોયા પણ માની ગઈ છે, હવે આપણે હસબન્ડ વાઈફ બની શકીએ ને? આઈ મીન આપણે હસબન્ડ એન્ડ વાઈફ હોવાનું નાટક કરી શકીએ છીએ. બહુ બધી તૈયારીઓ કરવાની છે, આઈ એમ સો એક્સાઇટેડ. બાય મિથિલેશજી, પ્લીઝ આ તમે પાછા લઈ લો, આ હું નહીં એક્સેપ્ટ કરી શકું. પ્લીઝ, તમે બધાએ આ કંપની વિશે આટલું બધું વિચાર્યું, આ જ મારા માટે બહુ બહુ જ છે. આભાર. થેન્ક યુ. હું તો ગેમ અપ કરવાનો હતો, પણ અહીંયા તો ગેમનો બીજો લેવલ શરૂ થઈ ગયો છે. આપ એવરીબડી ટેક યોર પોઝિશન્સ, વિરાનીસ ક્યારે પણ આવતા હશે. ઇટ્સ યોર ટાઈમ. એક મિનિટ, એક મિનિટ. યાર કઈક તો મિસિંગ છે. મંગળસૂત્ર, મંગળસૂત્ર. યસ. પણ હું પહેરાવીશ. તમે કેમ પહેરાવશો? હું પહેરાવીશ, કારણ કે મારી સાથે એના માટે બધું મેં ડિસાઈડ કર્યું હતું, એટલે આપણે એને હું જ પહેરાવીશ. મંગળસૂત્ર હું પહેરાવ. અરે લા અહીંયા. અરે તમે લાવો અહીંયા. તમે શું કરો છો? તમને ખબર પણ છે આ અસલી મંગળસૂત્ર છે, કોઈ નેકલેસ નહીં કે કોઈના પણ ગળામાં પહેરાઈ દીધું. આ લગ્નની નિશાની હોય છે. અરે કયા સુહાગની નિશાની, કયા અમે ફેરા લઈ રહ્યા છે, થોડું લોજિક લગાય. આ લગ્ન સાચા નથી, પણ મંગળસૂત્ર અસલી છે. સારું, તો ફિલ્મોમાં જે હીરો હિરોઈન ને પહેરાવે છે તો સાચેમાં એમના લગ્ન થઈ જાય છે? જો ફિલ્મો વિલ્મોનું મને નથી ખબર, તમે અહીંયા આપો. સુએ સમજતી કેમ નથી? જ્યારે ઇમોશન્સ જ સાચા નથી તો આમાં કયા સુપર પાવર છે કે લગ્નને સાચા બનાવી દેશે? આમાં એ છે જે તમે ક્યારેય નહીં સમજો કે આમાં શું છે. જેમને લગ્નમાં વિશ્વાસ છે એમને, એમના માટે આ બહુ મહત્વ ધરાવે છે. તમે તમે સમજશો નહીં, ચૂપ રહો તમે. ખબર તો મને નથી પડી રહી. હરી ઓમ, પોતાના પતિ જોડે આ રીતે વાત કરવાની કઈ રીત છે? પહેલી વાત, આ મંગળસૂત્ર તો નીકળવું જ નહોતું જોઈતું હતું. અને એના પછી તું પોતાના પતિ જોડે ઝઘડો પણ કરે છે. કલ્પેશ, ત્યાં કંપનીને પસંદ કરી છે આપણી ઇવેન્ટ માટે? પપ્પા એક મિનિટ. હાય, હું કલ્પેશ વિરાની. મેં જ તમને મેલ મોકલ્યો હતો. અને આ મારા ફાધર છે, વિરાની મસાલાના ફેમસ કાંતિ વિરાની. તમે આદિત્ય છો ને? ડેડ, અમને એકવાર ચાન્સ તો આપો. જે પણ પ્રોબ્લેમ છે અમે સોર્ટ આઉટ કરી લઈ. એકવાર અમનો પ્લાન તો સાંભળો. એક મોકો આપી દો ને પપ્પા. ઠીક છે, જો તમારા લોકોનો ઝઘડો પતી ગયો હોય તો ધંધાની વાત કરી લઈએ. પણ એના પહેલા આ મંગળસૂત્ર તમારી પત્નીને પહેરાવો. યલ્લા, કહી તો ખરો મને, મને આ મંગળસૂત્ર પોતાના ગળામાં નાખવાથી બચાવી લો. મને આ કરતા બચાવી લો. જો આપણે
આ સ્ત્રીઓની ડિમાન્ડ્સ પૂરી કરતા રહી ગયા તો કામ ક્યારે કરીશું? હવે જો ઝઘડો પતી ગયો હોય તો ધંધાની વાત કરી લઈએ, ટાઈમ બહુ જ ખોટી થઈ ગયો છે. આવો. યસ સર, એકદમ એબ્સોલ્યુટલી, ચલો ધીસ વે. આ કાંતિ વિરાનીના વિચારો કેટલા અછૂના અને ખરાબ છે. જવા દે, ગમે તેમ કરીને આને સહન કરવું જ પડશે આ નવી ઇવેન્ટ માટે. સમજાતું જ નથી કે શું કરીએ. મને મંગળસૂત્ર ના પહેરાવવા માટે તમને આભાર કહું કે પછી માહીને પહેરાવવાનો પ્રયત્ન કરવા માટે તમારાથી ઝઘડું? તમે આભાર માનો, આભાર માનો, કારણ કે આજે મારા પ્રેઝન્સ ઓફ માઇન્ડના લીધે આ કોન્ટ્રાક્ટ આપણા હાથમાંથી જતા જતા નીકળ્યો છે. બાકી મને કોઈ શોખ નથી. અને મિસિસ સુડા બોલાવવાનો, તું આજે બંને બાજુ વાતો કરે છે ને, એનાથી હું કંટાળી ગયો છું. શું બંને બાજુ વાત કરી મેં? આજ હવે જૂઠું તો જૂઠું જ હોય ને, એક જૂઠું બીજા જૂઠાથી અલગ કેવી રીતે હોય? માહી અને હું હસબન્ડ અને વાઈફનું નાટક કરીએ છીએ, તને કોઈ પ્રોબ્લેમ નથી. અને આ જ નાટક આપણે બંને કરવાનું છે તો તને પ્રોબ્લેમ છે. એટલે રૂલ્સ માહી માટે અલગ, તારા માટે અલગ, આ બે બાજુની વાત. જુઓ, મારી મજબૂરી હતી એટલે તમારા અને માહીના ખોટા લગ્ન માટે મારે તૈયાર થવું પડ્યું. પણ હવે પાણી માથાથી ઉપર જઈ ચૂક્યું છે. હવે તમે ઈચ્છો છો કે હું તમારી નકલી પત્ની હોવાનું નાટક કરું? આ મારાથી થશે નહીં, ક્યારેય નહીં થાય. બસ નહીં થાય મારાથી. અને બીજી બાજુની વાત, આ બંને બાજુની વાત નથી, અમારું સત્ય છે. જા મિસ્ટર વિરાની જોડે અને એમને બધું સાચું સાચું કહી દે. એના પછી તું જાણે, તારું કામ જાણે, તારી કંપની જાણે અને તારા એમ્પ્લોયીઝ જાણે. ધંધાનો સૌથી પહેલો નિયમ શું છે? ટાઈમ ખોટી ના કરવો. ટાઈમ ઇઝ મની. આ રીતે ધંધો કરો છો તમે બંને? અમે લોકો ક્યારનો તમારો વેટ કરી રહ્યા છીએ? તમે લોકો હવે આવો છો? સર, હું તમને કંઈ કહેવા માંગુ છું. મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. હું તમારા પતિ જોડે વાત કરવા માંગુ છું. સર, હું 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 એ જ ક્લિયર કરવા માંગુ છું કે હું આદિત્યની પત્ની નથી. સત્યની દેવીએ આખરે સાચું કહી દીધું. હા, કોન્ટ્રાક્ટ ગયો હાથથી. પૈસા સમયસર ના આપવાથી તમારા લોકોની ઓફિસ સીલ કરવામાં આવે છે. અમે લોકોએ નિર્ણય લીધો છે કે તમારું અને આદિત્યજીનો કર્જો ઉતારવા માટે અમે લોકો કોન્ટ્રીબ્યુશન કરીશું. જી, તમે અમને બધાને ફેમિલી કહ્યું હતું તો અમારી પણ થોડી તો જવાબદારી બને ને. હું કહી રહી હતી કે આદિત્યની પત્ની નથી, એમની બિઝનેસ પાર્ટનર પણ છું. સર, હું અમે બંને સાથે મળીને આ કંપની ચલાવીએ છીએ. પણ બધા નિર્ણય તો તારો પતિ લેતો હશે ને? ના સર, અમે બંને કંપનીના બધા નિર્ણય એક સાથે મળીને લઈએ છીએ. અમે બંને એક બીજાના વિચારોને માન આપીએ છીએ અને જે પણ નિર્ણય લઈએ છીએ એકબીજા સાથે વાત કરીને લઈએ છીએ. તો તમે કહો સર, તમે આ કોન્ટ્રાક્ટ અમને આપશો? સ્ત્રી થઈને આટલી લાંબી જીભ? ડેડ, પ્લીઝ કામ ડાઉન. મને એવું લાગે છે કે તમારે જોશ ઇવેન્ટને એટલીસ્ટ એક તક તો આપવી જ જોઈએ. અને પછી એમનું કામ કરી શકે તો ઠીક છે, અને જો નથી કરી શકતા તો આ પોતે સમજી જશે કે સ્ત્રીઓને શું કરવું જોઈએ અને શું નહીં. સિમ્પલ. What do you mean ખોવાઈ છે? શું આકાશ ગળી ગયું, જમીન ખાઈ ગઈ? એવી કેવી ડાયરી જતી રહે? ડેડ, હું એ શું કરે? ડેડ, હું એ કેશવાની કેસની ફાઇલ શોધતો હતો. એટલે મારા જ ઘરમાં મારી જ નાકની નીચે આ સાહેબ શેરલોક હોમ્સ બની રહ્યો હતો અને મને કંઈ ખબર જ નહોતી. એટલે ડાયરી અર્જુને મસૂરી પોલીસ સ્ટેશનથી ચોરી હતી અને આટલા દિવસ સુધી આ એના જ જોડે હતી. અર્જુનને આ ડાયરીમાં આટલો બધો રસ કેમ છે? સર, પાર્લિયામેન્ટની બહાર 11:30 એક મીટિંગ છે અને એના પછી 1:30 ક્લબ ટેસ્ટ. કેન્સલ કરી દે. ઇનફેક્ટ, મારી આજની બધી જ મીટિંગ કેન્સલ કરી દે. ઓકે સર. હર્ષ, નોટ નાઉ અંજના, પ્લીઝ.
And please see to it કે મારા સ્ટડી રૂમમાં કોઈ ના આવે. I want to be alone for a while. And when I say no one. ઠીક છે. હું તમને બંનેને એક તક આપું છું. પણ ધ્યાન રહે, ખાલી એક તક મળશે. જો નાની પણ ભૂલ થઈ તો એડવાન્સ પણ પાછું અને કોન્ટ્રાક્ટ પણ પાછો. થેન્ક યુ સર, થેન્ક યુ. મને ખબર નથી તમે પોતાની સ્ત્રીને આટલી માથા ઉપર કેમ ચડાયેલી છે. એક ફ્રી એડવાઇસ આપું છું, સ્ત્રી માત્ર મર્દને એના કર્મથી ભટકાવવા માટે હોય છે, બીજું કંઈ નહીં. તમારે આની સાથે બિઝનેસ કરવો છે, વારંવાર દરેક નિર્ણય ઉપર આની સલાહ લેવી છે, કરો. પણ એક વાત કહીશ, વીરાની મસાલાનું આ એમ્પાયર એટલા માટે બનાવી શક્યો છું કારણ કે મારા ઘરમાં સ્ત્રીઓ માત્ર દેખાય છે, સંભળાતી નથી. આ તો દેખાતી પણ નથી. શું કહ્યું? જી, મેં કંઈ નથી કીધું. ઠીક છે, ફરી મળીએ. તમને લોકોને જે પણ રિક્વાયરમેન્ટ હોય મારા બંને દીકરાઓથી લઈ લેજો. જવાથી પહેલા એક વાત કરવા માંગીશ. ઓફિસમાં તું આની પાર્ટનર છે, પણ એના પહેલા તું આની પત્ની તો છે. પોતાનું પત્ની ધર્મ નિભાવ. મંગળસૂત્ર હજી પણ હાથમાં છે, ગળામાં નહીં. હશો, આમાંથી અમુક કાગળિયા ફાડેલા છે. આ કોણે કર્યું અને કેમ? અર્જુને જો વાંચ્યું પણ છે તો ડાયરીના પેજીસ ફાડવાની શું જરૂર આવી ગઈ? પૂજાએ એના જીવનની દરેક વસ્તુ આ ડાયરીમાં લખી દીધી છે. ક્યાંક એવું તો નથી કે મિસિંગ પેજીસમાં પૂજાએ મારા રહસ્ય વિશે પણ લખી દીધું હતું? ઓ ગોડ, આઈ હોપ કે અર્જુનને મારા સિક્રેટ વિશે ખબર ના પડી ગઈ હોય. હું મારા પરિવારને જે રહસ્ય, જે સત્યથી આટલા દિવસોથી બચાવી રહ્યો છું, ક્યાંક એવું ના થાય કે એ જ રહસ્ય પરછાઈ બનીને અમારા પર ભટકે. આઈ હેવ ટુ ડુ સમથિંગ. મારે મિસિંગ પેજીસ શોધવા જ પડશે.